પીટાઉન વચ્ચાસ્તોલા પાંચ વાગે પેલા પહોંચી જાય, ચાર વાગે કઈ પરીક્ષા દેવા ગયા ફરતા હોય તમે અહીંયા અમદાવાદ પહોંચી જાય. ચાર બોક્સ પહેલી વાર જોઉં છું જિંદગીમાં મારી. એ હાલે રૂ હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો તમે બધા? હોપ બધા મજામાં છો. તો અત્યારે બીજો દિવસ છે, ઉઠી ગયા, તૈયાર થઈ ગયા છે. મેં તો નાહી લીધો, ઓલો નાહવા ગયો છે. ને આજનો દિવસ હવે સ્ટાર્ટ કરવાનો. આ વ્લોગ બીજા દિવસનો અલગ જ બનાવ્યો છે, કેમકે હું ઘણો મોટો થઈ ગયા એટલા માટે. હાલો તો આજે પણ એક્ઝામ છે, એક્ઝામ દેવા જશું હમણાં 8-9 વાગે. અને પછી મળીએ, જોઈએ શું શું થાય. અમારા બચ્ચાઓની બસ રાતની છે એટલે આખ સુધી કેમ પસાર થઈ જોઈએ. મળીએ. મહેન્દ્રનગરની સવાર નાસ્તા પાણી માટે નીકળી ગયું. ગયા કરતા સંદીપ હમણાં કરતા મસ્ત. સામે સૂરજ ઉગી ગયો છે, અમે પણ જાગી ગયા છે. ને હવે સામે નાસ્તા વાળો છે, ત્યાં આગળ જઈએ છીએ નાસ્તો વાસ્તો કરવા. કાંઈક મળે મેળો લાગે છે, મેળો નાસ્તા માટે મેળો લાગે. શું મળેલા? બે લઈ લેવા. પોવા પોવા થેપલા, પોવા થેપલા, પોવા કાંકરા થેપલા, થેપલા થેપલા દે દે. પાણી બોટલ દે. ઠંડી ક્યાં બોલતે અંડા કે બ્લેક. કેમ હતું? પીટાઉન પીટાઉન વચ્ચાસ્તોલા. થેન્ક યુ. આ સંદીપ હાલ ને આટા ફેરા કરી છે. પીટાઉન બેબે વચ્ચાસ્તોલા અસલી અસલી. અરે ઇલેક્ટ્રિક રિક્ષા ચંદે ગો. હા 5 વાગે પહેલાં પહોંચી જાય, 4 વાગે. મને ફરતા ફરતા સુરેન્દ્રનગર પરીક્ષા દેવા ગયા, ફરતા ફરતા મેં અહીંયા અમદાવાદ પહોંચી જાય. અમદાવાદ પહેલે જેમ મોડ આવી મોડ આવી ગયા. મોડ બોલાતો નથી એની મારે ફરતા ફરતા. પહેલે જેમ મોડ આવી ગયા સામે. અમને એ નથી ખબર કે સામે આ પહેલે જેમ મોડ છે. રિક્ષાવાળા નથી કે મોડ ક્યાં એ છે. મોલમાં સુરેન્દ્રનગર પરીક્ષા દેવા ગયા હતા ને એમાં હે એ થતો જાકેટ વાકેટ ને બધું બેગ વેગ છે સાથે, તો એમાં થોડું પ્રોબ્લેમ થશે. આમથી આમથી સ્ટાર બોક્સ પહેલી વાર જોઉં છું જિંદગીમાં મારી. બેગ વેગ કંધામાં ઉતર્યા તો હવે કંઈક હળવું લાગે. એક જગ્યાએ ગોતી બાથરૂમમાં અમે કંઈક રાખ્યા છે. હવે નીચે છેક નીચે ચાલુ કરશું ને 5 મહિના ઉપર છે આખી આખું ફરી લેવાનું. હું તમને સૌથી પહેલાં સ્ટાર બોક્સ દેખાડું. હવે કઈ સાઈડ થી આવેલા ભૂલી ગયો. એક એક કરીને બ્રાન્ડ દેખાડું, નવી નવી બ્રાન્ડ. એમાં જવા છે નહીં તો બહાર જ દેખાડી શકો તમે. પાછા H&M અમે અત્યારે અને આ આપણો ઓકાત પ્રમાણે છે, લેડીઝ છે એની મને આ ધ્યાન નથી લેતું. કેટલો ટાઈમ પછી આ સીડીમાં ઉપર ઉભો રહ્યો હું. છેલ્લે લગભગ 10 વર્ષ થયા. 10 વર્ષ પછી આવા મોલમાં આવો કારણ કે નાનકા મોટા મોલમાં જ્યારે છે મુંબઈ હતો ત્યારે આવો એકાદ મોલ આવ્યો હતો. પણ ત્યાં એમાં આવી બધી બ્રાન્ડ હતી નહીં. જારા H&M જેવી કંઈ હતી બાજુ એની મને H&Mમાં આવ્યો. અહીંયા બધે લેડીઝ હાલાલાલ લેડીઝ જ છે બધું. એની મને કાંઈ ખબર નથી પડતી આવે છે મોટા બ્રાન્ડમાં આવે છે. આપણે ઓબાજીમાંની એક્સચેન્જ મેક એરું સ્ટારબક્સ જે આપણે ખાલી બહારથી જ નિહાળી શકીએ એમ છે. આ જેકેટ આમ ગમે તો ખરું પણ એને મને MRP 90,000. ઇંગ્લેન્ડ ટોમી હિલફિગર આરામ એ કે આપણે કામ કરી ગયા બધી ટોપ ટોપ. ઠીક છે, અહીંયા ડંબલ નહીં કેમ રાખ્યું છે એની મને. મેક્સ આવ્યું આપણા ગામનું સંદીપ. અમે એની મને મેક્સમાં આવ્યા છીએ. હું મેક્સમાં મેક્સમાં જ ખોવાઈ ગયો. સંદીપ ક્યાં ગયો અને એને ગોતું હતું. અમે પાછો થેલો અમારો છે ને નીચેમાં રાખ્યા હતી ઓલા બાથરૂમમાં એક હતા. હવે કયા બાથરૂમમાં નીચે રાખી હવે અમને યાદે નથી. હવે નીચે જઈને એ એની મને ગોતું પણ આ મેક્સમાં સંદીપ નથી મળતો ક્યાં હતો એની મને.
પહેલી વાર એને બહુ ગરીબ ફીલ થાય છે આજે. ઓજે એકલો એકલો ક્યાં રખડે છે? આમ આવ, હું તો મારો એક કે ફોટો અહીંયા લેતો જ નથી, કેમ કે આખો બ્લોક છે ને હું આખો આમાં છું. પહેલેથી મોલમાં આખું હું મારું મોઢું નાખી જ દઈશ ફોટો. અને ફોટો લઉં ને તો ફોટો લેવાનો એમ થાય કે ભાઈ ક્યાં ક્યાં ફોટો લઉં, બધે ફોટા પાડવા જેવું છે. આરામ કાંઈ ઉચ્ચું હતું, મેં કે કોઈ બ્રાન્ડના નામ ના સાંભળે એવી બ્રાન્ડ આજે પાછળ ફોટા પર ફોટા પાડે. હવે કંઈક જાણીતું હોય ને ત્યાં કંઈ જાય, ત્યાં કંઈ ખબર નથી પડતી. આપણે બેબી માટે કોઈને લેવો તો આવી જજો. અને હું અહીંયા એમને ઊભો હતો, ફૂલ થયું એમને ઊભો હતો, હું જરા ગયો હતો નીચે. હાલો હું આમ ઊભો હતો સાઈડમાં આમ પાસે જોતો જતો હાલતા, અચાનક આમ હાલવા માંડે આમ આખો થઈ ગયો. કેમ જોઈને મજા આવી ગઈ સભ્યમાં. આ પેલા કાંઈ ખાવું પડે, ભૂખ લાગી છે. કેમ જોઈને ઉપર છે હોયરું કે ગેમ જોને આવી રહ્યો હોય. આ મારી ફેવરેટ જગ્યા આવી જો, રમકડાની દુકાનો સામે ગેમ જોન. પેલા આમાં જ હતા, આવી જોતા આવી કાંક. એ હાલે રૂ ખોટી કૂતર હોય, કોઈને યુદ્ધ કરવા જવું હોય તો ગન્સ લઈ જાજો, ચિંતા ના કરતા. આરામ ક્યાંયથી ક્યાંય ચીજ લેતા એની માને બધે. હા હા, અમારી બચપનનો એકદમ ફેવરેટ છે. આરામ ક્યાંય ચીજ લેતો હોય તો ત્રણ ખાવા, આરામ ક્યાંય ચીજ લેતા એમ જ બધા અંદાજ જઈને વિડીયો તને હાલે આવો. પણ આ મારી ફેવરેટ ચીજ હતી યાર બનાવવાનું. નહીં બધું જોનમાં આવી ગયા, પણ હવે એની માને ભેગો હાલતો નથી ક્યાંય. ઓ હાલે જાય એ ક્યાંય ભેગો હાલતો નથી, હું જાઉં અંદર. ઘરે ઘરે એની માને કપડાની દુકાનમાં હાલો જાય છે, પચાસ કપડાની દુકાન ફરી. અને એમ પછી એની માને ગમે, હું જ્યાં જાઉં લેડીઝનો જ આવી જાય છે. જો ત્યાં જાઉં લેડીઝ, ત્યાં જાઉં લેડીઝ. હવે આવી મેં, મને જો કે કપડાં લેવા નથી એવું વિચારીને આવ્યો હોત કે કપડાં લેવા છે તો હું કાંક લઈ લેત, પણ હું તો ખાલી ફરવા જ આવ્યો. મારે આરામ કાંઈ લેવું હોય એક જ્યાં બેગ લેતો જાય. અહીંયા એક બોસ કરીને બ્રાન્ડ હતી, એમાં અમે અંદર ગયા. તમને મેં બતાવ્યું 90,000 એક જેકેટ. પછી એક એક બ્રાન્ડની અંદર જતા નથી, પછી મોજા મોજા લેવા લઈ લેજો. ભૂખ લાગી છે, હાલ ના ક્યાં ને કહો છો? ભૂખ લાગે, ભૂખ લાગે. વિડીયો ચાલુ કરે કે હાલ 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 ને ફન જોઈને હાલ ને હાલ ને નહીં કા છોરા લો. અરે યાર ઘણી બધી વેરાયટી હોય ને ત્યારે જઈને મને કાંઈ ઉજે. અહીંયા જેટલી વેરાયટી ખબર એટલી બધી વેરાયટી છે, પણ જેટલી વધે વધારે વેરાયટી હોય એટલું કાંઈ ઉજે નહીં. એની મન કાનનો એની મન કહું છું અને આમાં હાલતો નથી. એની મન ઘોડા ઘોડા છે એની મન. આ જતો કોને રેસ કર્યો તો આવી જાય. ડાન્સિંગ કાર આગળ ટિકિટ વાળું છે. મેં કીધું આ ટાઈમ મશીન મસ્ત ચીજ છે, વીઆર બીઆર બધું છે. પછી એની મને છે ને આ દિલ તોડી નાખે મારું. આ છે આજે આપણે ઓકાત નું એક કઈ આના માટે ટિકિટ તો કપે ને, આમાં સ્વાઇપ કાર્ડ ને બધું કપે ને, કોઈન બોઈન એમને મંદ હાલે. ટિકિટ લઈ આવી, ટિકિટ લેતા જાવ ભાઈ કાઉન્ટર થી. આ સેલો ટેપ છે શું છે? આ ટિકિટ જો, આ ટિકિટ જીતવી પડે. આ ટિકિટ છે ને આમાં કઈક રમવાનું. આ ટિકિટ જીતી ને આ ટિકિટ હું વાપરી હકી. યાર ટાઈમ નથી, ન કરતા યાર બધું ટ્રાય કરો. અચાનક પ્લાન બન્યો ને એના લીધે આ બધું કાંઈ એન્જોય નહીં કરી શકે, ખાલી જોઈ શકાશે. હમણાં જ હજી અત્યારે નીકળવાનું જ છે. ગન વનનું આ બધું આપણે ટ્રાય કરો, શૂટિંગ વૂટિંગ કરવાનું છે. જો આખું તમને ગેમ જોઈને બતાવી દઉં. અને અંદર કાંઈક પાર્ટી માટે હોય છે, જો નંકા છોકરાને પાર્ટી વાર્ટી કાંઈ કરવાની હોય ને, બર્થડે પાર્ટી કાંઈ તેના માટે. અહીંયા બેઈ ગયો છે, કહેશે ફોટો પાડો છે ને, કીધું ને ફોટો પાડો. હા બસ આપણે તો નહીં, પણ બીજા બેઠા જો સામે ટીવી છે, વીઆરમાં એવું અહીંયા દેખાતું હશે. અંદર એક છોકરી બેઠી, હવે ક્યાંક બેસવાની જગ્યા થોડીક વાર બેઠો છું ને
પાછળ આજો, આ એક મસ્ત જગ્યા મળી. તો શું કહેવાય, સિંગલ્સ એક આ તો ડબલું લાગી જાય તો એ વસ્તુ થઈ જાય, પણ થાય નહીં ને એવું. એવી રીતે ગોઠવ્યું હોય કેમ કે છે ને, હું જ્યાં જ્યાં જતો ને હું એ વિડીયો ઉતારતો. છોકરી બહાર નીકળી બોલતી બોલતી, ઇટ્સ સો અમેઝિંગ, ઇટ્સ સો અમેઝિંગ કરીને જોરદાર લાગે. અત્યારે કોઈ ગેમ મેમ અત્યારે રમ્યા નહીં, પણ બીજી વાર આવશો ને આખું ઝુંડ લઈને આવશો ને, બધી એક થી એક બધી ઝુંડ પણ જાય કરશો. અત્યારે તો એમને જાય છે, ભૂખ લાગી છે, ભૂખ લાગી છે, લાગી છે બોલ લાગી છે, એટલે બહાર જાઉં છું. બહાર જઈ ને પછી કાંઈક ખાસ સંદીપ હા, અચ્છા આ સાઈડ હવે બહાર જઈને કાંઈક ખાશું. આઈફોન તો લેવો છે પણ મૂળ બગડી ગયો. મોટા મોટા મોલમાં આવું બધું હોય, મેપ્સમાં જશું ને હવે બહારે ક્યાં જ નીકળવાનું. ડાયન ભાઈ વિનાયક ડિજિટલ, એટલે આ ફ્લોરનું જ છે ખાલી. અચ્છા હું ક્યાં છું, અચ્છા અહીંયા કને હું છું બરાબર. હવે અહીંયાથી આમ જાશું, મામા અર્થ ને એ બધું છે, પછી આ બધા બ્રાન્ડ છે. આમાં એકે બ્રાન્ડ મને ગમતા નથી ભાઈ. બે નંબરમાં જાશું, કેલેન સોલી બાટા બાટા બ્રાન્ડ જો, બ્રાન્ડ જો તમે ખાલી, મેક્સ બેગ ત્રણ નંબર, અમુક ટી બમુક ટી હાઉસ એન ઇન્ડિયા, જયપોરે અમારી જ બ્રાન્ડ છે જયપોરે, રિલાયન્સ ડિજિટલ અરે રિલાયન્સ ડિજિટલ બાજુમાં છે. અને ઓલો હવે ગાયબ થઈ ગયો પાછો, હવે મારે એ ધંધા કરવાના પાછળ, અરમાની એક્સચેન્જ એ ધંધા કરવાના. ખડ રખડ જ કરે છે નહીં મને, આવું એક જગ્યાએ ઊભો નથી રહેતો. ચંપલ પહેરીને હાલે આવ્યા જતો હું ધાવડા મોટા મોલમાં. સિમ્પલિસિટી હોય ને તો આવી હોય છે મારા જેવી, ચંપલ પહેરીને ગમે ત્યાં હાલી જવાનું. હલો ઉત્તરાયણની કિંમત જો, ઉત્તરાયણની કિંમત શું હશે એની માને, એને કપડાં પહેરવા માટે માણસો છે બોલો. હા હા હા, ટોમી ટોમી બ્લેકબેરી, બ્લેકબેરીને તો ફોન ના આવે તો કપડાં ક્યાંથી આવે મને. ઓ એની માને એકને એક જગ્યાએ ઠરી જાય લાઈફ સ્ટાઈલ કરી ગયો પાછો. એક વાત સમજાતી નથી, આજે બધા બાજુમાં એક જણો ઊભો છે, યુરોપિયન છે કે આપણો ઇન્ડિયાનો જ છે. હવે મોલમાં તો નીકળી ગયા બહાર, હવે કંઈક જાશું ખાવા ખાવા માટે. એ અમદાવાદ આને ખરીદી કરી છે થોડી ઘણી. ખાવાનું ક્યાં સારું મળે ખાવાનું? રિવરફ્રન્ટ. એ ભાઈ તો રિવરફ્રન્ટ જાય છે ને, એમાં છે સો બહુ એ જેવો જાય છે. ચાલો મળીએ. બાકી મોલ લાગે છે, મોલ બાકી અમદાવાદમાં બનાવ્યો છે આ લોકો. ખબર નહીં ક્યારે બન્યો, પહેલે ડે હશે, પણ મેં હમણાં જ નામ સાંભળ્યું આ પહેલે ડે મોલનું છે. બાકી મોલ જેવો મોલ છે, મુંબઈમાં જેવા મોલ હોય ને એ ટાઈપના મોલ છે. મસ્ત મોલ, મસ્ત મજા આવી ગઈ. અમદાવાદ આવો તો આ મોલમાં જરૂર આવે. ઓડી ઓડી લઈને આવે ને આપણે રિક્ષામાં આવી, સમજે? વી આર નોટ સેમ બ્રો. એને મને કેબ બુક કરાવી, કેબ મતલબ રિક્ષા બુક કરાવી છે. હમણાં રિક્ષા આવશે અહીંયા બે મિનિટમાં. હા સારું, કઈ મેં જોયું ને એટલે દેખાડી દીધી છે. ઓ કાઢતો તો એ જ છે ને, અહીં તો જોયું. બીજું હમણાં રિક્ષા આવશે પાછળ ક્યાંક. જા ઓકે બસ બુક કરી દે, બસ બુક કરી નાખ. હવે ડાયરેક્ટ અટલ બ્રિજથી ફરી, પેલા ક્યાં રાખશું હે, પેલા ક્યાં રાખશું, પેલા ભેગા અટલ બ્રિજથી ફરી ને ડાયરેક્ટ ને બચાવ માટે નીકળવાનું. ઘણો ફરી હે,
ટ્રાફિક જામ તો જો યાર, ફ્લાવર શો માટે જો ત્યાં શંકર ભગવાન મંદિર અહીંયા હતું, બાજુમાં તો ચાર્જિંગ થઈ ગયું મારામાં, થોડું ઘણું 50% જેવું ચાર્જિંગ થઈ ગયું હતું. ને હવે પાછો જાશું, પાછળ જો ફ્લાવર શો છે તેની ટિકિટ લઈ આવ્યા હતા. અડધો કલાક જેટલું અહીંયા બેઠા ને હવે જઈએ છીએ બહાર ત્યાં પણ. પણ બેગ રાખવાની જગ્યામાં ના મળી, બેગ રાખવો પડશે ભેગો. ક્યાં છે ફ્લાવર શોમાં હવે તમને દેખાડું શું શું છે અંદર. હવે નજીક આવે આપણે અટલ બ્રિજ દેખાડું. માહોલ બહુ ખતરનાક છે, બહુ એટલે ભીડ એટલે અત્યંત પાર વગરની જોઈ શકો તમે, એકદમ ક્રિસમસ જેવો માહોલ છે. હાલ તો સંદીપ થોડો આગળ, હા એક વખત ત્યાં જઈને કઈ મતલબ નથી. ભીડ તો જો મેળો લાગે, મેળો. બાજુમાં અહીંયા ખાવાનું છે તો ખાવા જવું પડે. સંદીપ ખાઈ લ્યો, અહીંયા ફોટા પાડદો હાલ. અહીંયા આવે ખાસું કાક ને પછી જોઈએ. અહીંયા જાશું જાશું, જવાની ઈચ્છા જ નથી થતી આ જોઈને આવડી ભીડ. બાકી માહોલ તમે જોઈ શકો છો, ભીડ અત્યંત પાર વગરની, ભીડ અત્યંત પાર વગરની. અહીંયા ખાવામાં ખબર નહીં મળશે કે નહીં મળે. ખાવાનું આ લેવામાં એની અત્યારે મેં થેલો ઉતારી ને એમ થાય કે મેં થેલો પકડેલો. હા શું છે ખાવાનું? થોડીક બેઠો છું. ખાવાનું તો ખાઈ લીધું છે ને બીજી એક જગ્યા પણ છે એ પણ તમને બતાવી દઉં. મારામાં તો એનર્જી સાવ ડાઉન થઈ ગયા, હવે એમ થાય હવે ડાયરેક્ટ ઘરે જાવ, એમ કાંઈ ખબર નથી પડતી, બહુ થાકી ગયા આજે. ફ્લાવર વાળું તો આમ તો જોઈએ તો હવે ચાલુ થયું, અંદર અટલ બ્રિજ કાને બધું હતું સિસ્ટમ. આજે પાછળ જો રામ મંદિર, રામ મંદિર છે, એ બાજુ પિકાચુ ને એ છે, પિકાચુ રામ મંદિર ત્યાં નજીક જઈને તમને બતાવું. બાકી હું સ્નેપમાં તો ધડાધડ સ્ટોરી નાખું જ છું. પાછા રામ મંદિર જો કેવું મસ્ત. હજી તો અહીંયા લોકો હજી ફૂલ લગાવે જ છે, હજી તો ફૂલ આવડા ફૂલ છે, જોઈ શકો આવડા ફૂલ ઉપર ફૂલ છે. તો હજી ફૂલ હજી લગાવવાનું તો હજી ચાલુ જ છે. તો ગાડી આવી છે, હજી સામે પિકાચુ, પિકાચુ ને બીજું કયું કેરેક્ટર મને એનું નામ યાદ નથી, મિક્કી માઉસ વાળું કોક છે, બરાબર મિક્કી માઉસ. પછી આ કોક છે, આનું નામ નથી ખબર. ત્યાં રામ મંદિર. તો વિડીયો બનાવતા બનાવતા થાકી જઈશ, પણ ફ્લાવર શો આ ખતમ નહીં થાય એવડું મોટું છે. આ જોવો તો ખરા, અહીંયા એની મને શાંતિથી બેઠો હતો હું, બરાબર મસ્ત અહીંયા વ્યૂ એન્જોય કરતા. પાછળ બોટ બોટ જતી હતી, પાછળ દેખાય બોટ, બ્રિજની બોટ જતી હતી. બે એક એક કપલ આવ્યા, એ કે મારો ફોટો પાડી દેતો, શરમ નામની આ ચીજ છે કે નહીં. એક સિંગલ માણસ કને મને મસ્ત આમ હાથ લેવા દે. પછી મેં કીધું આવી રીતે જ ફોટો પાડો છે, મેં કે તમને જેમ ફાવે એમ પાડી દે. એની મારે ઘણા ફ્રેન્ક થઈ ગયા એની, મને અનનોન વ્યક્તિ આમ જાણે કેમ ઓળખતા એવું. પાછું બાકી વ્યૂ કેવું મસ્ત, હું અત્યારે સાબરમતી નદી અને હીરો બ્રિજ પાછળ નીચે જે બોટ રહે ને, બોટ જાય છે એ બ્રિજ નીચે બોટ જાય છે, તે મસ્ત વ્યૂ છે. તો તે અહીંયા બેઠો છું, તમે જોઈ શકો કપલ બાજુમાં બેઠા છે. માને હું એકલો સિંગલ, બોલો. હું તને શું કહું સંદીપ, આ બધી જે છે ને કપલ માટે જ છે. હું શાંતિથી બેઠો હતો અત્યારે, બરાબર એક કપલ આવ્યો, બરાબર મસ્ત એક અમારો ફોટો પાડે જે કેવી એની માલે. એ કીધું મને શું કામ, મને શું કામ હેરાન કરો, હું પહેલાથી હેરાન છું, થાકી ગયો છું યાર. હું તો આરામ એક ફોટા પાડતો હું, બ્લોગ ઉતારો છું, એમાં બધું બધું કવર કરેલું છે. એટલે ફોટા વોટાની કાંઈ જરૂર નથી પડતી, થાકેલા મોટા ફોટા શું પડે, સાચી વાત કે નહીં. તમે જોજો કપલ્સ
કપલ્સ સિંગલ. હલો, અહીંયાથી લઈએ છીએ એક્ઝિટ, બહાર જઈને કેબ બુક કરાવું ને કેબમાં વહીને ડાયરેક્ટ બસ સ્ટેશન, અને બસ સ્ટેશનથી ડાયરેક્ટ હવે ઘરે. બસ હવે થાક્યા. હલો, બાય બાય અટલ બ્રિજ, હલો અમદાવાદ, બાય 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 બાય. પાર્કિંગ માટેની આ જગ્યા છે, બોલો. આખી બિલ્ડિંગ ગાડી પાર્કિંગ માટે.